ગાંધીધામના મહેશ્વરી ચોકમાં નવો બનેલ રોડ 1 ફૂટ ઊંચો બનતા ઘરમાં અને શોપિંગ સેન્ટરમાં પાણી ભરાય છે. ગાંધીધામના મહેશ્વરીનગર શોપિંગ પ્લોટ નંબર 1-16 તથા તેમાં આવેલ મકાન નંબર 169-184 તેમની પાછળ દુકાન નંબર 17-32 મેઇન બજાર ચોક મહેશ્વરીનગરના રહેવાસીઓ તથા દુકાનદારોને જે નવો રોડ બનેલો છે તે જૂના રોડ કરતાં 1 ફૂટ ઉપર હોવાથી પાણીનું ક્યાંય પણ નિકાલ થતો ન હોવાથી ઘરમાં તથા દુકાનોમાં પાણીનો સતત ભરાવો થતાં પાણી ઘરમાં તેમજ દુકાનમાં આવે છે. આ બાબતે અરજી અગાઉ પણ આપેલી છે, જેમની તારીખ 6-3-2019 છે. તે અરજીને નગરપાલિકા દ્વારા ધ્યાન આપવામાં આવેલ નથી, જેથી શોપિંગ સેન્ટરના ધંધાદારીઓ તથા મહેશ્વરીનગરના રહેવાસીઓ આ બીજી અરજી દ્વારા જાણ કરવામાં આવી હતી કે જો 15 દિવસમાં આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો તેઓ દુકાનદારો તથા મહેશ્વરીનગરના રહેવાસીઓ દ્વારા જાણ કરવામાં આવે છે કે વરસાદ આવશે અને પાણીનો નિકાલ નહીં આવે તો તેઓ કોઈ પણ અન્ય પગલાં લેશે તો તેની તમામ જવાબદારી નગરપાલિકાની રહેશે. તો આ અરજીને ધ્યાનમાં લઈ મુખ્ય અધિકારી ચીફ ઓફિસર ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખશ્રીને વિનંતી કરાઈ હતી કે આ સમસ્યાનું જેમ બને તેમ જલ્દીથી ઉકેલ લાવવામાં આવે. આજે અમે મહેશ્વરીનગરથી બધા મળી કરીને ગાંધીધામ નગરપાલિકામાં આવ્યા હતા. અમારે રોડની તકલીફ છે, રોડ 10 ઇંચથી 1 ફૂટ ઊંચો બની ગયો, સાઈડના મકાનમાં પાણી ભરાય છે. તો વારંવાર રજૂઆત કરી, લેખિત મૌખિક બધું રજૂઆત કરી, હાથ જોડીને ટેક્સ વીમા કરવેરા ભરવા છતાંય હાથ જોડીને આ બધું કરાવે છે. કાલે અગર વરસાદ આવે છે તો ઘરમાં પાણી ભરાણા, પબ્લિક ઉપર રોડ તોડશે, કાંઈ બિગડશે તો મહેશ્વરીનગર કે મહેશ્વરીનગર વાળાનો કોઈનું નામ ખરાબ ન થવો જોઈએ. એ પહેલે નગરપાલિકા અમારું કામ કરી દે એવી હાથ જોડીને વિનંતી અત્યારે કરીએ છીએ. ચીફ ઓફિસર સાહેબજી અત્યારે વાત થઈ અમારી, હાલગડી તો જવાબ સારો મળ્યો કે આજને આજે હાલીએ છીએ, કરી રહ્યા છીએ કામ. પહેલે બી એમ જ કીધું હતું આજે ભેગા હાલે છે કે આજે રસ્તામાં હાલી જોઈને આજે જ કામ તમારું ચાલુ કરાવી દઈએ છીએ. એવું હશે તો અમે કાલે પાછા રિટર્ન અહીંયા આવશું.